भारत विकास परिषद कपड़वंज द्वारा वृक्षों और पानीना स्त्रोत ने राखड़ी बांधी रक्षाबंधन की अनोखी उजवणी। रक्षाबंधन वृक्षों और पानी ने पण रक्षा की जरूर। प्रांत अधिकारी अनिल गोस्वामीए जीवनशिल्प शाळाना बाळकोने वृक्षों अने पाणीनું રક્ષણ કરવાનો ઉમદા સંદેશ આપ્યો। તો આવો જોઈએ અમારી બ્યુરો ઓફિસનો એક રિપોર્ટ। પ્રસંગે કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વૃક્ષો અને પાણીનું જીવનમાં અગત્યનું મહત્વનું હોવાનું જણાવી વૃક્ષોના આડેધડ નિકંદનથી પર્યાવરણને વ્યાપક નુકસાન, ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, पृथ्वी पर असंतुलन पैदा थयुं छे, वधुमां तेओए जल एज जीवन होवानुं जणावी मनुष्य जीवन में पाणीनुं महत्व समजावी तेनी बचत, सिंचन, बगाड अटकाववा विषे जणावी सौने वृक्ष निकंदन वंदन अने जल पूजन करी तेने बचाववानो अनुरोध कर्यो हतो अने मानव जीवन में उच्च मूल्यों केळवाना संस्थाना कार्यक्रमने वधावी अभिनंदन पाठव्या हता। સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખે જણાવ્યું કે બાળકોમાં નાનપણથી જ વૃક્ષો અને પાણી પ્રત્યે જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા એક નવતર વિચાર સમાજમાં વહેતો મૂક્યો હોવાની જણાવી વૃક્ષોનો આપણા ઉપર અનેક ઉપકાર છે તથા પાણી વિના જીવન શક્ય નથી તેમ જણાવી વૃક્ષ અને પાણીનું મહત્વ સમજાવ્યું હતું। કપડવંજ કેળવણી મંડળના મંત્રી ગોપાલ સાહેબ ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સાથે પાણીનો કરકસર યુક્ત ઉપયોગ અને વૃક્ષની રક્ષા કરવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં જીવન શિલ્પના ડિરેક્ટર સિદ્ધાર્થ સ્વાગત સાથે સૌનું પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો। ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓને સાથે રાખી સંસ્થાના સંકુલમાં આવેલ વિવિધ વૃક્ષ તથા પાણીના સ્ત્રોતને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી તથા પાણી અને વૃક્ષને બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ ડૉક્ટર જી આર ચૌહાણ, જીવન શિલ્પના ટ્રસ્ટી નીતિન પટેલ, હર્નિશ ચોક્સી અને શાળાના આચાર્ય જય શક્તિ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજી ક્યાં છે? અરે બીજી ક્યાં બાંધો? ક્યાં ક્યાં આપી જાય? કેટલી છે બીજી રાખડી? 8-10 છે બધા અહીં પાસે। ખેંચી લાવે, વરસાદ સારો આવે, જમીનનું ધોવાણ થતું અટકાવે, ઘણા બધા કામ કરે વૃક્ષો। એટલે તમારે બધાએ છે ને, બધાએ દર વર્ષે એક એક વૃક્ષ ઉછેરવાનું, ઘરે જગ્યા હોય તો ઘરે, ખેતર હોય તો વાડીમાં, ન હોય તો આ સ્કૂલનું ગ્રાઉન્ડ ઘણું બધું મોટું છે ને, ત્યાં એક એક વૃક્ષ દર વર્ષે એક વૃક્ષની જવાબદારી લેવાની, બરાબર? તો પર્યાવરણને આપણે બચાવી શકીશું। આ વિસ્તારમાં વરસાદ ઓછો આવે છે, બરાબર? તો વરસાદ પણ આવતો થશે,